ભાઈ અને એમનો સમગ્ર ભાયાણી પરિવાર અને દાંડ પરિવાર આપને આંગણે પણ અત્યારે મહેમાનો આવ્યા છે તો એમનું પણ હાર્દિક સ્વાગત આ પરિવાર શ્રદ્ધાથી સ્વાગત કરે છે પધારેલા બધા મહેમાનો ચાલુ કથામાં કોઈ મળી ન શકે એટલે બધાને બપોરે મળશે પણ જ્યાં બેઠા હોય ત્યાં આ ભાયાણી પરિવાર જા જાથી જય શ્રી કૃષ્ણ કહે છે અને કથામાં વાતો નહીં કરતા પછી મામા માસી આવે ને બધાને મળજો બપોરે આ દેશની મહેમાન ગતી છો સ્વાગત મારી પાસે ચીઠી પછી તાણે આવી બોલો કથા એવી હાલે છે કારણ કે હે જગતના નાથ એકવાર અમારા ઘરે મહેમાન બનીને આવી ને અમારા ઘરમાં રાતી જાહેર ન હોય ને તો અમારા એકનો એક છોકરાને ખાંડણીએ ખાંડી દઈ આ દેશનો અને એ તમારો ઇતિહાસ આ તમારી ભૂમિનો હે વિચારો તો ખરા જૂનાગઢની બાજુનું એક બિલખા ગામ અને કોમળમાં કોમળ જ્ઞાતિ હોય તો વણિકની વણિકની બેનો દૂધિયું સુધારે ને તો આમ ધીરે ધીરે છાયલ કાઢે હુકામ એ દૂધિયાને વહમું ન લાગવું જોઈએ બોલ અને એવી સતી સંગાવતી એકના એક ચલિયાને ખાંડ્યો છે કેવી હશે માં હાલો ને વિદુર ઘેર જાઈ ઓધવજી હાલો વિદુર ઘેર જાઈ ભગવાન મહેમાન બનીને આવ્યો સ્વાગત કર્યું આપણે બાજરાના રોટલા બપોરે નથી ખવડાવવાનો હું બનાવ્યું છે આજ બપોરે મને લખીને આપજો ભગવાન ભક્ત વિદુરની કુટિયા આવ્યા એવા સુરભાઈએ સ્વાગત કર્યું ભગવાન ભોજન લેશો આ માં યશોદાના હાથના નવનીત કોરસ બહુ જેમાં હે સુરભા આજ તો તમારા હાથનું એવું સાદું અને સ્વરૂચિ ભોજન મળે ને બંટીનો રોટલો અને તાંજળિયાની ભાજી ખાવી છે ભક્તભૂષણ એ વિદુરના ધર્મપત્ની સુરભાની આંખમાં આંસુ આવ્યા અને આજ ઘરમાં હતી એવી વસ્તુ સુરભાની આંખમાં આંસુ આવ્યા ભગવાન જગતનો નાથ મહેમાન બનીને આવ્યો હતો થાળી પીરસી પણ સુરભાએ વિચાર કર્યો કે અમારે આંગણે મહેમાન આવે એ મહેમાનને કાંઈક મિષ્ટાન આપવું પડે સુરભાજી ઊભા થયા દેહભાવ ભૂલ્યા કે સવારમાં ઠાકોરજીની પૂજામાં કદલીનું ફળ ધર્યું છે સુરભાજી દોડતા ગયા ઠાકોરજીના મંદિરમાં આવ્યા કદલીનું કેળાનું ફળ લીધું ભગવાન કૃષ્ણને ઉદ્ધવ જમે છે બાજરાની બંટી તાંજળિયાની ભાજી અને સુરભાજીએ કેળાની છાલ કાઢી અને કેળાનો ગર્ભ જમીન ઉપર મૂક્યો અને છાલ છે ને એ ભગવાનના મુખમાં મૂકે અને ભગવાન જાણે સાત આઠ દિવસનો ભૂખ્યો હોય ને એમ સુરભાની કેળાની છાલ ખાય વિદુર જોવે દેવી ક્યાં કર રહી હો અમારે ભગવાન કો છિલકા ખિલાતી હો સુરભાજી દેહભાવ ભૂલ્યા બાવરી બનેલી સુરભા બોલી પ્રભુ મુજે તો પતા નહીં આપ ભી નહીં બોલે અને સુરભાજીએ જ્યારે આંખ ખોલીને ભગવાન કેળાની છાલ આરોગે ભગવાન બોલ્યા કે હે સુરભા મને તો તારી કેળાની છાલમાં પણ માં યશોદાના નવનીત મિશ્રી યુક્ત નવનીત દેખાય છે અને માં હું તો ભાવને આધીન છું પ્રેમને આધીન છું કારણ કે કૃષ્ણ કઈ દુર્યોધનની સાથે દુશ્મનાવટ નહોતી હો પણ ભગવાન એ પ્રેમના સબચે ઊંચી પ્રેમ સગાઈ
दुर्योधन का मेवा त्यागी विदुर साक खिलायो। भगवान विदुर अने सुरवानी कुटियाए आतिथ्य सत्कार कर्यो। परमात्मा पण मेहमान बनीने आव्या अने भगवान आ कृष्ण भूलो पड्यो कि त्रण स्वाद हजी वैकुंठमां भगवान ने मळ्या नथी हो। एक सुरवानी तांजळियानी भाजी, एक शबरीना हेठा बोर अने कावसे कथा आपड़ी। आठमा दिवसे भक्त अमारो एक ब्राह्मण कुळमां जन्मेलो पोरबंदरनो एक कंगाल ब्राह्मण श्रीरामदेव अने ई श्रीरामदेवना तांदूल आ त्रण स्वाद भगवान हजी नथी भूल्यो। भगवान ज्यां मेहमान बनीने आव्यो होय शुं खामी होय। અને એમાંય આપણો કાઠિયાવાડ હે, મેં કીધું ને, એ કાઠિયાવાડમાં કોક દી અને ભૂલોય પડ ભગવાન, હે તારા એવા કરું સન્માન, એ તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા, હે જગતના નાથ, એકવાર અમારા ઘરમાં મહેમાન બનીને આવી ને અમારા ઘરમાં રાતે જાય ન હોય ને તો અમારા બાળકને ખાંડણીએ વધેરી અને તને ભૂખ્યો ન જવા દઈ, આ આંગણાનો અતિથિ સત્કાર ના યજમાને એવા બેઠા હો મને ગમે છે, એના ઘેરે રોટલો મોટો છે, ગાંડુભાઈને મેં આમ જાણ્યું કે એના આંગણે મહેમાન આવ્યો ને કોઈ દી, અને આ દેશમાં અમારે આંગણે પછી ગમે આવે ને એમાં અમને ભગવાન દેખાય, એ મહેમાન ગમે એ જ્ઞાતિનો હોય ગમે પરિવારનો હોય, અને માટે આ દેશનો ઇતિહાસ છે કે અમારે આંગણે મહેમાનને માન મળે ને એવું કહે છે, મેં સાંભળ્યું છે બેનો કે પહેલે દિવસ મહેમાન આવે ને તો પરોણાગત હોય અને પછી મહેમાન જો બીજે દિવસે રોકાય તો કંઈક બહેનો એવું બોલે કે મહેમાન ગતિ થોડુંક માન ઘટે, અને મહેમાન જો પાછા ત્રીજે દી ધામા નાખે ને તો બેનું કઈક એવું કે હું કે ત્રીજે દિવસે રોકાય એની અકલ ગઈ, તમે બેઠા બેઠા કહેશો કે દાદા તમે અહીંયા આઠ દી રોકાવાના તમારી અકલ નું થાય, પણ સત્કર્મ કરવા આવ્યો હોય ના નહીં રોકાવ સાત દિવસ આઠ દિવસ, પણ સામેના યજમાનને અનુકૂળ બનીને રોકાવા, એ નડવાનું નહીં, એટલે હું તમે બધા અહીંયા આઠ દી આપણે રોકાઈએ ના નહીં, પણ સામે વાળા યજમાન ને આપણે એને મદદરૂપ થાય નહીં કઈ નહીં, પણ એને નડવાનું નહીં, નગર મહેમાન મહેમાન હોય એક બેન ની ઘરે મહેમાન આવ્યા ને એક દી બે દી સાત દિવસ, એટલે એનો પતિ કે આ કેથી જવાના, એ કે આ કોણ છે, એટલે એની પત્ની કે તમે નથી ઓળખતા, એ કે આ મારા મામાના ફૈબાના નણંદના જેઠનો દીકરો, એ કે આ જવાનો કેથી, એટલે મહેમાને એવા હતા ધામા નાખ્યા હતા ને ઓલા બે પતિ પત્ની કંટાળ્યા, તો મહેમાન છે ને બજારે ગયા ફરવા, એટલે પતિ પત્ની કે કામ કરીને એ કે અઠવાડિયાથી મહેમાન ધામા નાખ્યા છે અને જાતા નથી, કાલે આપણે યુક્તિ કરીને એને રજા આપીએ, પણ મહેમાન મહેમાન હતા, એટલે પતિ પત્ની કે શું કરશું, આને કાલે રજા આપી હતી કે એક કામ કર તું રસોઈ બનાવ ને બપોરે દાળ ભાત શાક પૂરી ભજીયા જે બનાય, પણ દાળમાં બે મુઠ્ઠી મીઠું નાખ, અને મહેમાન જમવા બેસે ને મહેમાન દાળ પીવે અને હું પૂછીશ કેમ હું લાગ્યું, એટલે મહેમાન કે ખારી તારે રસોડામાંથી વાટકો આવવા દેવાનો, કે અઠવાડિયાથી જમાડું ને કે છો ખારી, અને મહેમાન જો એમ કહેશે ખારી તો હું કહેશ કે ખોટા વખાણ કરે મારી પત્ની, પતિ પત્નીએ યુક્તિ કરી બીજે દિવસે રસોઈ બનાવીને પત્ની કંટાળી ચાર મુઠ્ઠી નાખી, એ દાળ ખારી આમ ઝેર જેવીને મહેમાને જેવો આમ દાળનો વાટકો મૂક્યો મોઢે અને દાળ ગળે ન ઉતરે, એ મહેમાન આમ કઠણ થઈ ગયા, દાળ પીતા પીતા કઈ બોલ્યા નહીં, એટલે ઓલા બાજુમાં એનો પતિ બેઠો હતો ને ઘરવાળી આમથી જોવે, પતિએ પૂછ્યું કે કેમ મહેમાન દાળ બરાબર નથી, એટલે મહેમાન મહેમાન હતા, એ કે જો એમ કેશ કે દાળ ખારી આ બેનને ખોટું લાગશે ને એમ કેશ કે દાળ હારી તો આ ભાઈને દુઃખ લાગશે, બે માણસ ઝઘડામાં આપણે કઈ પડવું નથી, એટલે મહેમાન કે એ કે જાય ને તેથી ખેતો જાય હજી ધામા નાખવા છે, હાલો ને વિદુર ઘેર જાઈ
उद्धवजी आलो विदुर घर जाई आलो विदुर भक्त विदुर अने सुरभानी भगवाने आंजलियानी भाजी बाजरानी बंटी ने आरोगी अने हे ऋषि मुनि आवो हवे भागवत जी ना बीजा स्कंद मां हूँ तमने प्रवेश कराव तमने प्रवेश कराव श्री शुक उवाच वरियाने शते प्रश्न है कृतो लोक हितम रूप आत्मविसम्मन्तं पुषा श्रोतव्यादेशो य पर वर्याने यशदे प्रश्न बीजा स्कंदनी अंदर सुखदेव जी महाराज गंगाना किनारे राजा परीक्षित सामे बैठा छे અને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે બાપજી માનવનું મૃત્યુ નજીક આવે ત્યારે માણસે શું કરવું અને રાજા પરીક્ષિતના પ્રશ્નને સાંભળી અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતનો પ્રશ્ન બિરદાવ્યો કારણ કે સુખદેવજી મહારાજ કોઈ દિવસ કોઈની પ્રશંસા ન કરે પણ રાજા પરીક્ષિતનો પ્રશ્ન એવો હતો ને હે વરિયાને યશદે પ્રશ્ન હે મહારાજ અંતકાળે મૃત્યુ આવે ત્યારે જીવને શું કરવું અને સુખદેવજી મહારાજ એટલું જ બોલ્યા કે રાજા આ તમારો એકલાનો પ્રશ્ન નથી આ તો પૂરી માનવ જાતનો પ્રશ્ન છે અને સાંભળી લ્યો રાજા કે સાંભળવા જેવા હજારો વિષય છે કરવા જેવા હજારો કામ છે પણ દેહ કે પુત્ર પરિવારમાં મનુષ્ય પશ્યન અપી પશ્યત દેખવા છતાં ન દેખાય ને આંખ આડા કાન કરે છે અને રાજા તમે મને પ્રશ્ન કર્યો ને કે મૃત્યુ જેનું નજીક આવે એને શું કરવું તો સાંભળી લો રાજા આ પ્રશ્ન તમારો લોકહિતનો છે જન્મ એનો મૃત્યુ નક્કી છે પણ આપણને આવું ક્યારે થાય ઘણા કે પરીક્ષિતને તો ખબર પડી આપણને થોડી ખબર પડે કે મૃત્યુ ક્યારે આવે તો યાદ રાખજો વાલા વૈષ્ણવો કે પરીક્ષિતને તો 7 દિવસ પછી મૃત્યુ આવવાનું તો એ ખબર હતી અને આપણે તો પરીક્ષિત કરતા વધુ સજાગ રહેવું પડે કારણ કે આપણને કાંઈ ખબર નથી અને એ કહું કે મૃત્યુ આવે ને કાળ આવે ની પહેલા કાળની નોટિસ આવે પણ આપણે ને ધ્યાનથી જોતા નથી ઘણા લોકો કે આપણને કેમ ખબર પડે કે હવે કાળ આવવાનો મને કહેવા દો 50 વર્ષ થાય ને એટલે ભગવાનની પહેલી નોટિસ આવે માથાના વાળ સફેદ થાય એટલે સમજવાનું પહેલી કાળની નોટિસ એ માથાના વાળ સફેદ થતા થતા આખું માથું સફેદ થાય એટલે સમજવાનું કે હવે આપણે અહીંથી તૈયારી કરવાની પણ આપણે તો લડી જ લેવું છે એટલે કાળા વાળ હોય ને એ સફેદ થાય ભગવાન સફેદ કરે તો આપણે તો મારા હેડ રાઈટ કલર લેવા ને પણ યાદ રાખજો પાછા જે તમે વાળને એ કાળા વાળને સફેદ કરો ને અને સફેદ વાળને કોઈ કાળા કરે પણ સફેદ વાળ પાછા કાળા થઈ જાય કલર મારો પણ પાછા ઉગે તો સફેદ જ ઉગે ને ઉગે ને કોઈ પૂગે ઈશ્વર નોટિસ મોકલે કાળ માથાના વાળ સફેદ થાય એટલે સમજવાનું પહેલી નોટિસ ભગવાન બીજી નોટિસ મોકલે કાને ઓછું હંભળાય એટલે સમજવાનું બીજી નોટિસ પેટમાં પચે નહીં આંખે અંધાર આવે એટલે સમજી લેવાનું ઈશ્વરની નોટિસ આવી ભગવાન 50 વર્ષ થાય એટલે મુખના દાંત પાડે ને આ નોટિસ જ છે પણ આપણે લડી જ લેવું છે ભગવાન ભલે દાંત પાડે આપણે ચોખ્ઠા કાઢ્યા
નહીતર આમ વિચાર કરો કે ઈશ્વર બાળકનો જન્મ થાય ને, એક નાનું તાજું બાળક જન્મ એના દાંત ન હોય ને, અને એક માણસ 50 વર્ષ પછી જિંદગી વિતાવે પછી દાંત ન હોય, દાંત પાડી નાખે, શું ભગવાને ડેન્ટલ બેંક હશે ક્યાંય? પરમાત્મા કૃપાળુ છે, એને ખબર છે કે આ બાળક તાજું છે ને, એટલે આને દાંત ન અપાય, કારણ કે આને માનું દૂધ જ પચે, આની ઓઠરી ઓજરી જઠર ફેફસા એ બધા શિથિલ હોય, અને કોઈ માં આને ખવડાવે ને આ પચાવી ન શકે, એટલે ભગવાન દાંત નથી આપતા. અને 50 વર્ષ પછી ઈશ્વરને ખબર છે કે આને શેરડી નહીં, આને શેરડીના ગઠોડા મૂક્યા નથી. આને બધી ખબર હોય કૃષ્ણને કે આને ખજૂર નહીં, ખજૂરના ઠળિયા ખાઈ ગયો, હવે આને મગના અને ચોખાના ખીચડીના એ શિરામાં ઉતારો, અને એટલે ભગવાન દાંત પાડે. યાદ રાખજો, વાલા કાળ આવે એલા પેલા એની નોટિસ આવે ને, આપણને બધાને ખબર છે કે ગઢપણમાં આપણા કપડાના ઠેકાણા ન હોય, અને આવું સમજાય ત્યારે સમજી લેવાનું કે હવે આપણે અહીંથી જવાનું. અને ઘણા કે કાળ આવે, કોને ખબર છે? આપ બધાને ખબર હોય કે તમે તમારા ઘેરથી બહાર જાઓ ને, બેઠેલી બહેનોને ખાસ ખબર હોય કે તમે તમારા બંગલામાંથી બહાર નીકળો તો તમે શું કરો? તમારો કબાટ બંધ કરો ને, તમારું મકાન બંધ કરો, સ્વિચ બંધ કરો, લાઇટ બંધ કરો, ફ્રીજને બંધ કરો, ટીવીને બંધ કરો, અને તમે તાળું મારો તમારા બંગલાને, એટલે એનો અર્થ શું થાય? કે તમે આ મકાનને બંધ કરી અને હવે આ બંગલામાંથી બહાર જાઓ છો. એમ વાલા યાદ રાખજો કે આ ઘર છે ને, આ મારા ને તમારા શરીરરૂપી ઘરમાં જેથી તાળા લાગે ને, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, વાળ સફેદ થાય, બોલી ન શકાય, એટલે સમજી લેવું કે આમાંથી હવે જીવાભાઈ બહાર નીકળવાનું. તર્કથી વિચાર કરો કે મૃત્યુથી ડરવાનું નથી પણ મૃત્યુને ભૂલવાનું નથી. 7 દિવસમાં આપણે સાવધ બની જવાનું, અને હે રાજા, જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવો? તો સાંભળી લો રાજા, એકાંતમાં બેસી અને ભગવાનનું સ્મરણ કરવાનું, ભગવાનનું ભજન કરવાનું. અને માટે સંતો ઋષિ મુનિઓને શાસ્ત્ર બતાવે કે 50 વર્ષ થાય ને પછી વનમાં જવાનું, અને 50 વર્ષ પછી વનમાં જવું ને એ કોઈ આ ગિરનારના જંગલમાં જવાની વાત નથી, પણ ઘરમાં રહી અને મકાનને વન જેવું બનાવવાનું છે. કઈ એવું નથી લખ્યું શાસ્ત્રમાં 50 વર્ષ થાય એટલે બેસાણને છોડીને ગિરનારના રસ્તે વૈયા જાય. શાસ્ત્ર બતાવે 50 વર્ષ થાય ને પછી ઘરમાં જ જીવનને વન જેવું બનાવવાનું. કેવું વન જેવું? તો વડીલો બેઠા છે, દીકરો મોટો થાય એટલે એને વ્યવહાર સોંપી દેવાનો. આ જીવન વન જેવું, આપણે ભગવાનની માળા કરવાની, ઠાકોરજીના મંદિરે જવાનું. આ બેઠેલી માતાઓ છે ને એને બતાવવું કે ઘરમાં દીકરાના લગ્ન થાય અને ઘરમાં વહુ આવે ને, દીકરો પરણીને આવે એટલે વહુ આવે, એટલે એને બધું સોંપી દેવાનું. આ જીવન વન જેવું બનાવવાનું. અને તળપદી ભાષામાં તમને કહું ને, અત્યારે વહુ ઓછી હોય એટલે હાહુમાં વધુ હોય, એટલે એક ચાવી આપું કે યાદ રાખજો, માતાઓ ખરેખર સુખી થવું હોય ને, જીવનને વન જેવું બનાવવું ને તો એટલું જ કરજો કે ઘરમાં આવેલી વહુ એ તમારા ઘરની તેજુરીની ચાવીનો જોડો આંચકી લે ને એ પહેલા એને સોંપી દેજો, સોંપી દેજો. મજા છે આપણા જીવનને આપણે વન જેવું બનાવવાનું. અહીંયા પરમાત્મા આ જીવને જે અંતકાળે નોટિસ મોકલે, હે રાજા પરીક્ષિત, આપને બતાવું, એકાંતમાં જે ભગવાનનું સ્મરણ કરવાનું, પરમાત્મા નારાયણનું સ્તવન કરતા કરતા, હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રીનો જાપ જપતા જપતા પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવાનો. સ્થુલ ધ્યાનની વાત બતાવી બીજા સ્કંદમાં, સૂક્ષ્મ ધ્યાનની વાત બતાવી, અને ભાગવતજીનો બીજો સ્કંદ છે અહીંયા ગંગાના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે, હે રાજા, યત્ર તત્ર સર્વત્ર જ્યાં દેખાય ત્યાં પરમાત્મા દેખાય,
હે રાજા ડૂબેલો છે અને ડૂબેલા જણા એ જળના પાણી ઘડામાં છે અને કોઈ પૂછે કે ઘડામાં પાણી કે પાણીમાં ઘડો તો બંને વાત સાચી કે પાણીમાં ઘડો છે અને ઘડાની અંદર પણ પાણી છે અને બહાર પણ પાણી છે એમ સૌના હૃદયમાં પરમાત્મા રહેલા છે એ પરમાત્માને યાદ કરવાના ભગવાન વિરાટ નારાયણની વાત બતાવી સ્થૂલ દ્રષ્ટિથી અમારી આંખ જોવે રૂપને સૂક્ષ્મ બુદ્ધિ વિના પ્રભુ જગતમાં સમાયેલા છે ઘડે મેં મિટ્ટી દેખો એ કોઈ મનાને કી બાત નહીં વાસ્તવ મેં બિના મિટ્ટી ઘડે નહીં હો સકતા બિના પરમાત્મા કે જગત હોઈ નહીં સકતા સૌના હૃદયમાં ભગવાન રહેલા છે અને એ ભગવાન આપણને કેમ નથી દેખાતો ઘણા આવો પ્રશ્ન કરે તો પછી ભગવાન અમને નથી દેખાતો પણ વાલા તને ભગવાન નથી દેખાતો પણ ભગવાનની આ સૃષ્ટિ તો તને દેખાય છે આ માણસમાં તને ભગવાન દેખાવો જોઈએ આપણને સોનું ન દેખાય નેકલેસ દેખાય ને ગળામાં હાર પહેર્યો હોય કુંડળ પહેર્યા હોય આપણને માળા દેખાય આપણને ઘરેણા દેખાય પણ આખર સોનું સોનું છે પણ આંખ જોવે રૂપને આંખ જોવે રૂપને પણ વાસ્તવમાં તો સોનું સોનું હોય પણ છતાં આપણે શું કહીએ આ નેકલેસ છે એમ વાલા તને નેકલેસ દેખાય છે વાલા તને જગત દેખાય જગદીશ નથી દેખાતા તો એનો અર્થ એ કે તારી આંખ આડું પડાળ આવ્યું છે આકારનું પડાળ કે તું રૂપને જોવે છે તું એ આકારને જોવે છે અને આકારમાં પણ જે નિરાકારને જોવે ને એના જીવનમાં વિકાર ન આવે ગમે એવો આકાર હોય યાદ રાખજો શબ્દ ઉપર કે આકારમાં પણ નિરાકારને જોવે એના જીવનમાં કોઈ વાસના વિકાર ન આવે અને પરમ એવા હંસ સંન્યાસી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામકૃષ્ણ પરમહંસ લાહોરની બજારમાં જતા હતા ને બનેલી સત્ય ઘટના છે લાહોરની બજારમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઊભા છે અને કોઈ બાજારુ સ્ત્રી ઝરૂખામાં તૈયાર થતી હતી એટલી બધી સુંદર હતી અને ઠાકોર પરમહંસે રસ્તા ઉપર નીકળ્યા અને ઊભા રહ્યા આટલી બધી સુંદર એટલે બાજારુ સ્ત્રીને ઝરૂખામાં એમ કે રસ્તા ઉપર સંન્યાસી ઊભા છે ને એ મારા રૂપમાં મોહિત થયા છે દાસીને કે કામ કર રસ્તા ઉપર એક સંન્યાસી ઊભા છે જાય ને બોલાવી લાવ દાસી આવીને કીધું હાલો અમારા મહારાણી તમને બોલાવે છે સાચા સંન્યાસી હતા ઠાકોર અને રામકૃષ્ણ પરમહંસ આવ્યા અને બાજારુ સ્ત્રીના બંગલામાં બેઠા ઝરૂખામાં અને પેલી બાજારુ સ્ત્રી હતી ને એટલી બધી સુંદર હતી એટલે એને એમ કે આ સંન્યાસી મારા રૂપમાં મોહિત થયા છે અને અહીંયા સંન્યાસી સામે બેઠા અને અહીંયા બાજારુ આ વરાંગના એનું સ્વાગત કર્યું ને એ સમજે છે કે મારામાં આસક્ત થયેલા છે આ સંન્યાસી અને ત્યારે ઠાકોર રામકૃષ્ણ પરમહંસે પેલી સ્ત્રીને શું જવાબ આપ્યો ખબર છે કે તું એમ સમજે કે હું તારા રૂપમાં મોહિત થયો છું તું એમ સમજે કે હું તારા રૂપમાં મોહિત થયો તો તું ભૂલ કરે છે સાંભળી લે હું તો આ સુંદર કૃતિને જોઈ રહ્યો છું કે આ કૃતિ જો આટલી સુંદર હોય તો આનો કરતા કેવો સુંદર હશે બાકી તારા રૂપમાં મારે ઘર જ શું હું તો આ ચાલ્યો આંખ ભલે જોવે રૂપને પણ આંખ કમળ જેવી હોય એમાં વિકાર ના આવે ઈર્ષા ના આવે અને જેના જીવનમાં કોઈ ઈર્ષા ના આવે લોભ ના આવે ક્રોધ ના આવે જે કોઈનો વિરોધ ન કરે અને એટલે નરસિંહ મહેતાને ગાવું પડ્યું છે ને વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ
कृष्ण वचन तो सकल लोक मा सौने वंदे निंदा न करे कोई नी रे सकल लोक मा सौने वंदे निंदा न करे कोई नी रे वाच काज मन नीचल राखे धन धन जननी तेनी रे वैष्णव जन तो पीड़ पराई जाने रे वैष्णव हाथ वही कहवायो ये निंदा न करे ये कोई दी छलकाय नहीं अने समझी लेवो छलकाय नहीं अधूरो घड़ो होय ये माप निकली जायो मारा इशारा ने समझी जाजो आपणे कंठी पेरीए तिलक करिए अने आपणे जो बीजा ने दुभियम ने आपणे तो हाता वैष्णव नथी ला भाई तमारी पाहे ज्ञान छे बीजो ज्ञान नहीं होय तमारू तमने मुबारक एनू तमने मुबारक एनू अने वाला तमे बहु डाया हो ने एने मदद करो બહુ તમે ડાયા હો તેને મદદ કરો પણ એની નિંદા કરવાનો તમારો અધિકાર નથી અને માટે નરસિંહ આપણને એ બતાવ્યું કે બીજા ઉપર કાદવ ઉછાળો ને એ બીજાના કપડા બગાડવા હોય ને જો યાદ રાખજો બીજાના કપડા બગાડવા હોય ને તો પેલા તમારે બગડવું પડે તમે કાદવ હાથમાં લ્યો પેલા કોનો હાથ બગડે પેલા તો તમારો હાથ બગડે બોલો તો પછી બગડે એમ આંખ જોવે રૂપને પણ છોડો એ વાતને બસ ટૂંકમાં નરસિંહ બતાવે કે વૈષ્ણવ એને કહેવાય કે બીજાની પીડા હારે બીજાને મદદ બને બીજાની વારે ચડે એનું નામ વૈષ્ણવ ફૂળ ઊભા કરે ને એને એનો ભક્ત નો કહેવાય અને આ કથામાં બેઠા ને યાદ રાખજો આ કૃષ્ણ કથા છે ને તો આ કથામાં બેઠા ને મારીને તમારી પેઢીઓ પૂરી થાય ને તો આ પૂરું કોઈ જ ન થાય હો આમાં આપણી બાપ દાદાની પેઢીઓ પૂરી આમ થઈ જાય ને તો આનું આનું પાર પમે દિને દિને નવમ નવમ નમામિ નંદ કિશોરમ આમાં તો લેરખી લઈ લેવાય અને જે લેરખી લે ને ઈ પામે આંખ જોવે રૂપને પણ આંખમાં કોઈ વિકાર ન આવે અને હે રાજા પરીક્ષિત ભગવાન સર્વવ્યાપ્ત રહેલા છે સુંદર મજાની સૃષ્ટિની રચના કરી ભગવાનની લીલા ભગવાન વિરાટ નારાયણ રૂપે છે હે રાજા આ સમુદ્ર છે એ ભગવાનનું પેટ છે હે રાજા વૃક્ષો છે એ ભગવાનના રૂવાડા છે નદીઓ છે ભગવાનની નાડી છે કેટલી શાસ્ત્રી વિદ્યા વૃક્ષને કાપવાના નહીં હે રાજા આ સૂર્ય છે ભગવાનની આંખ છે ચંદ્રમા એ ભગવાનનું મન છે અને માટે પુરુષ સૂક્તની અંદર લખ્યું ને અરે અમા સહસ્ર સેરહા પુરુષ સહસ્ર સાક્ષાત સભો વિગો સહૃદવાતિષ્ઠ સાંગુલમ પુરુષયે વેદજ્ઞો સર્વં જનભૂતં જસ્ય ભાવ્યં ભૂતા પ્રદ્વશેષાનો વેદ નારાયણ ને કેવું પડે જગને ન જગનમય દંત સ્થાની ધર્માણી પ્રથમન્યાસન દેહનાકમ મહિમાના સજન્ન ચંદ્રપુરવે સાધ્યા સંતિ દેવા હે રાજા વિરાટ નારાયણ પ્રથમ પેલા ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં સુતા છે ભગવાને પોતાની નાભીમાંથી એક કમળ પ્રગટ કર્યું સંકલ્પ કર્યો બ્રહ્માજીને પ્રગટ કર્યા હે કોહમ બહુ શ્યામી
है को हम बहुसिया में। एक माथी भगवान ने जरा अनेक थवानी इच्छा था, भगवान ने ब्रह्मा जी ने संकल्प करी प्रगट किया। ब्रह्मा जी ने कीधु तमे पृथ्वी नी हूँ स्थापना करी आपू, तमे मानव सृष्टि नी रचना करो। ब्रह्मा जी ने छीक आवता भगवान वराह रूपे प्रगट थया, भूंड बनी ने आया। भगवान भूंड बनी ने आया, भगवान नो पहलो अवतार वराह। भगवान हिरणाक्ष ने मार्यो, पोताना दात वड़े पृथ्वी ने लाया। अने हे राजा परीक्षित, आ वराह अवतार थियो नो भगवान नो। पूर्वे विष्णु ना बे द्वारपाल हता, जय अने विजय। चार संकादिको भगवान ना दरबार में मळवा आव्या अने जय विजय रोक्या। सनकादिको श्राप आप्यो के तमे भगवान ना दरबार में आवो अन्याय करो, अमे तो विष्णु ना दर्शन करवा आव्या छे, मारे काई जोईतु नथी। अने सनकादिको हाथ में जल लई अने विष्णु ना पार्षदों ने श्राप आप्यो के जाओ, तमे वैकुंठ में रहेवाने लायक नथी, तमे पृथ्वी लोक में जाओ। सनकादिको उभा छे, जय विजय ध्रुजे, प्रभु क्षमा करो। आ सनकादिको एमने श्राप आप्यो के वैकुंठ छोड़ीने तमारे पृथ्वी लोक में जावू पड़शे। विष्णु भगवान बोल्या के हे जय विजय, सांभळी लो, तमे मारो अपराध जो कर्यो होत ने तो हूँ सहन करत, पण हवे तमे ब्राह्मणों नो सनकादिको नो अपराध कर्यो ने एनो श्राप मिथिया नहीं जाए, आ एक रस्तो छे। तमे पृथ्वी लोक में जाओ, सात अवतार लई मानवना ने पाछा वैकुंठ में मारा द्वारपाल बनी शकशो। अने जो तमारे बहु उतावळ होय ने तो त्रण अवतार राक्षस ना लेवा पड़े, बोलो शुं करवुं ए तमारे करवानुं। जय विजय बोल्या के भगवान सात अवतार लईए अने पछी वैकुंठ मळे ने एवुं नत करवुं, प्रभु आप तो कृपाळु छो, भले अमे त्रण अवतार लईए। विष्णु भगवान बोल्या के त्रण अवतार लेवा होय तो राक्षसना अने तमने मारवा हूँ आवीश। जय विजय ने कीधु बोलो शुं करवुं, जय विजय बोल्या के भगवान भले राक्षस बनीए पण तमे तो मारवा आवशो। हे राजा परीक्षित, ई जय अने विजय एनो पहेलो अवतार हिरणाक्ष ने हिरणकशुप, हिरणाक्ष ने मारवा भगवान वराह आव्या। अने ए हिरणकशुप ने मारवा आवती काले बपोरे कथा आवशे। नहीं भगवान मानव नहीं पशु, अने भगवान नृसिंह रूपी आव्या। हे राजा परीक्षित, जय विजय नो बीजो अवतार असुर बनीने आव्या ने त्रण अवतार। मारे केतन भाई छे बहु सत्संगी माणा, बधुं जाणे एटले मारे बधुं बोलवुं पड़शे। ई जय अने विजय नो बीजो अवतार रावण अने कुंभकर्ण जेने मारवा भगवान दासरथी राम बनीने आव्या। अने ए जय विजय नो हे राजा परीक्षित त्रीजो अवतार दंत वक्र अने शिशुपाल, अने जेने मारवा भगवान कृष्ण पोते आव्या। जय विजय ने मार्या ने भगवान, पण आमां तफावत कई छे नहीं, केटलो तफावत छे खबर? नरसिंह मीरा व्रजनी गोपीओ आ बधाय भगवान नुं भजन करीने पायमा, अने आ असुरो हता ने राक्षस ई भंगाणाने पायमा। आमां कई फेर नथी, मार खाधो पहेला भंगाणा अने पछी भगवान मळ्या, ने ओलाने भजन करता करता मळ्या, पण मळ्या भगवान बेन। भगवाने सृष्टिने रचना करी, नदीओ बनावी, वृक्षो बनाव्या, पर्वतो बनाव्या, अने ई गरवा गोदनी गिरिकंदरानी छायामां बेठा छे। हे राजा परीक्षित, भगवान नारायणे सृष्टिने रचना करीने प्रथम पहेला सनकादिकोने प्रगट कर्या, रुद्रोने प्रगट कर्या, ऋषिओने प्रगट कर्या, पण संसारमां कोई आगळ वधता नथी। त्यारे भगवाने भारत वर्षनुं नहीं, एक शहरनुं नहीं, एक गामडानुं नहीं, पण जगतनो पहेलो पुरुष अने पहेली स्त्री ब्रह्माजीए प्रगट कर्या, जेनुं नाम मनु अने शत्रुपा। मनु शत्रुपाए लग्न कर्या, एने त्यां त्रण कन्याओ थई, देहूति आकृति अने प्रसूति। बे दीकराओ थया उत्तानपाद अने प्रीव्रत। अने स्वाध्याय प्रणता पूज्य दादाजी ने याद करू ने, एक वंदनीय एवी विभूति आ देश ने हो, पांडुरंग आठवल्ले जी,
અને આજે પણ સ્વાધ્યાય પરિવારમાં એક દિવસ ઉજવવામાં આવે છે, મનુષ્ય ગૌરવ દિન. એ આ કથા અહીંયા એન્જોય કરો ને તો ખબર પડે. મનુ અને શત્રુપાથી આપણે બધા પ્રગટ થયા એટલે આપણે શું કહેવાના? મનુષ્ય. અને એટલે સ્વાધ્યાય પરિવાર આ ઉત્સવ મનાવે છે. રચા પ્રભુ તુને એ બ્રહ્માંડ સારા, રચા પ્રભુ તુને બ્રહ્માંડ સારા, પ્રાણો સે પ્યારા હે તું સબસે ન્યારા, પ્રાણો સે પ્યારા હે તું સબસે ન્યારા, પ્રાણો સે પ્યારા હે તું સબસે ન્યારા, પ્રાણો સે તુહી ભાઈ બંધુ ઓર તુહી જગત જનની, 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 સકલ જગત મેં એક તેરા બસેરા, રચા પ્રભુ તુને એ બ્રહ્માંડ સારા, રચા પ્રભુ તુને એ બ્રહ્માંડ સારા, રચા પ્રભુ તુને બ્રહ્માંડ સારા. ભાઈ બંધુ કુટુંબ કબીલા સૃષ્ટિ રચના કરીને ભગવાન કેટલી કૃપા હશે જો તો ખરા. આકાશમાં ઉડનાર નવચર પ્રાણી કેટલા ખબર પડે, આ પૃથ્વી ઉપર ચાર પગવાળા કેટલા કોઈને ખબર પડે, બે પગવાળા કેટલા કોઈને ખબર પડે. અરે સાયન્સ ને વિજ્ઞાન તો કે છે કાટલી વસ્તી એમાં કોઈની હાથની ફિંગર પ્રિન્ટ એક સરખી નથી. બોલો આ કરે સારી લાખ ચોરાશી, આકર સારી લાખ ચોરાશી, આકર સારી લાખ ચોરાશી, જાતિ જીવ જલ થલ ઓર પાની, રચા પ્રભુ તુને ચોર્યાસી લાખ યોની, એમાં વિશ્વ, ઈ વિશ્વમાં કેટલા દેશો, એમાં ભારત પર એક નકશો જોવો ત્યારે ખબર પડે કે નાનું એવું છે આપણું ભારત. અને ભારતના કેટલા રાજ્યો મને કહેવા દો, ઈ રાજ્યમાં આપણું ગુજરાત એટલે હાવ નાનકડું, અને ઈ ગુજરાત રાજ્યના નકશામાં જો જૂનાગઢ ક્યાં એક ટપકું હોય ખાલી નકશા, અને ઈ જૂનાગઢમાં ભેસાણ ક્યાં, અને ઈ ભેસાણ ગામની જગ્યામાં હું બેઠો ઈ જગ્યા કેવડી, અને છતાંય આઈ એમ સમથિંગ, હું કઈક છું. એલા ભાઈ હવે અહીંયા સિકંદર વ્યા ગયા, અહીં રાવણ વ્યા ગયા, તું કઈ વાડીનો મૂળો, બેઠો બેસી જા. સિયારામમય સબ જગ જાની, સિયારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની, સિયારામ સબ જગ જાની, સિયારામ સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની, રચા પ્રભુ તુને એ બ્રહ્માંડ સારા, રચા પ્રભુ તુને. અહંકાર ને છોડી અને ઈશ્વર ને શરણે જાય ને એનું નામ જીવ. જીવન ની નાના નાના કીડી મકોડા ને અહંકાર જો. હું ઘણી વાર હસતા હસતા કહું, ક્યાં તમારો હાઈવે જાય ને
બેસાણ થી જુનાગઢ એ કીડી જાતી હતી, મારે મારા હામાં મોકોડો મળ્યો ને કે ક્યાં જવું. એટલે કીડી કે તને ખબર નથી, એ કે આગળ જુનાગઢ ની ચોકડી ઉપર એક હાથી નું એક્સિડન્ટ થયું છે. કીડી કે, એટલે મકોડો કે તું મારતી મારતી, એ કે હાથી હોસ્પિટલમાં હું લોહી દેવા જાઉં. હવે કઈ કીડી ને કયો હાથી, અહંકાર ને છોડીને ઈશ્વર ને શરણે જાઓ ત્યારે ભગવાન મળે ને આવો, હવે તમને કપિલ જન્મ માં લઈ જાઓ. નમો સ્તવંતાય સહસ્ત્ર મૂર્તયે સહસ્ત્ર પાદા શશિરોરુ બાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વત સહસ્ત્ર કોટી યુગધારિણે નમઃ યુગધારિણે. મનુ મહારાજ અને શત્રુપાને ત્યાં ત્રણ કન્યા જન્મી, દેહૂતિ આકૃતિ અને પ્રસૂતિ. અને હે રાજા પરીક્ષિત, એ દેહૂતિનો હાથ કરદમને સોંપવામાં આવે અને એવું કહેવાય છે કે બ્રહ્માજી આવ્યા કરદમની પાસે અને કરદમને કીધું આવતીકાલે મનુ શત્રુપા આવશે એની દીકરીને લઈ અને તમારે દેહૂતિ સાથે પાણી ગ્રહણ કરવાનું, લગ્ન કરવાનું. કરદમે મસ્તક ઝુકાવ્યું, દેહૂતિ મનુ મહારાજ અને કરદમ એની કુટિયામાં મિલન થયું ને. ત્રણ આસન લગાવવામાં આવ્યા હતા, એક આસન ઉપર મનુ મહારાજ બેઠા, બીજા આસન ઉપર શત્રુપા બેઠા અને ત્રીજા આસન ઉપર દેહૂતિ નોતા બેઠા. હાથ મૂક્યો, કારણ કે જે મારા ભાવિ પતિ થવાના છે એની સેવા કરાય, સેવા લેવાય નહીં. સંસ્કારી બાપની દીકરી હતી. અને યાદ રાખજો, કપિલ જન્મની કથા છે ને, એક આર્ય નારી આ દેશની કેવો એ બતાવે છે. મનુ ને શત્રુપાએ બે હાથ જોડ્યા અને કીધું, હે કરદમ, આ મારી દીકરી તમને સોંપવા આવ્યા છે. કરદમે કીધું કે મારી એક શરત, તમારી દીકરીને પૂછી જો મારી સાથે લગ્ન કરવા હોય. મારી ના નથી, પણ તમારી દીકરીને તો પૂછો કે મેલમાં રહેનારી દીકરી તમારી, એને મારો આશ્રમ કુટિયા ગમશે. દેહૂતિએ મસ્તક ઝુકાવ્યું, કરદમ બોલ્યા કે તમારી દીકરીને પૂછો કે મેલમાં 56 ભોગને આરોગનારી આ દીકરી, એને મારા કોઠા બોર ગમશે. મસ્તક ઝુકાવ્યું. અને આ દુનિયામાં કોઈ પતિ એની પત્ની પાસે શરત ન નક્કી કરી હોય ને એવી શરત રાખી. શું કીધું ખબર, કે સાંભળી લ્યો મનુ મહારાજ, આ તમારી દીકરી મારી સાથે લગ્ન કરશે ને તો દેવહૂતિને પૂછી જો મારી સાથે લગ્ન કરે, પણ મારે ઘરે દીકરો જન્મશે ને એટલે હું વનમાં તપ કરવા જઈશ. દેવહૂતિએ મસ્તક ઝુકાવ્યું, એ બાદ ભી મુજે મંજૂર. મનુ મહારાજ શત્રુપાએ દેવહૂતિનો હાથ કરદમને સોંપ્યો. સમય વીતતા વીતતા હે રાજા પરીક્ષિત, કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યા દીકરીઓ જન્મી. કરદમ બોલ્યા કે દેવી, હવે આપ આજ્ઞા કરો ને તો ભગવાનનું ભજન કરવા આવે, મને જવા દો રોકોમાં. દેવહૂતિની આંખમાં દળદળ આંસુ આવ્યા કે સ્વામીનાથ, તમે ભગવાનનું ભજન કરવા જતાવો તો હું તમને રોકું નહીં, ના ન પાડું, પણ મારો બાપ મને એ મૂકવા આવ્યો ને ત્યારે એક શરત તમે બોલ્યા છે, એ શરત પાળીને પછી જાઓ ને. બરો દેવી, શું શરત? દેહૂતિ એટલું બોલ્યા કે મારા પિતા જ્યારે મને મૂકવા આવ્યા ને ત્યારે સ્વામીનાથ આપ બોલ્યા છો કે જ્યારે આપણે ઘરે દીકરો જન્મશે ને ત્યારે હું વનમાં જઈશ. અને કઈ એવી માં હોય કે એને ઉદરેથી એક સારો સંતાન ના આવે. કરદમ સમજી ગયા કે દેવીની દેહૂતિની ઈચ્છા છે એક બાળકની. કરદમ રોકાણા, મન પ્રફુલ્લિત બન્યું. ભગવાન નારાયણ માં દેહૂતિના ઉદરમાં આવ્યા, સમય જાતા શું વાર લાગે. 9 પૂર્ણ થયા અને ભગવાન શ્રી હરિ નારાયણ પોતે, આજ બ્રહ્મ પોતે બાળક બની અને દેહૂતિના ઉદરમાંથી ભગવાનનું પ્રાગટ્ય થયું અને જય ઘોષ થયો. બોલ કપિલ ભગવાન.
હરદમ અને દેહુતિને આનંદ આનંદ થયો. મનુ મહારાજ અને શત્રુપાની લાડકવાઈ કન્યા દેહુતિ એ સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી, બ્રહ્મ પોતે મારે ત્યાં બેઠો બનીને આવ્યા છે. અને માયે ભગવાનની પાસે જે સાંખ્ય શાસ્ત્ર સાંભળ્યું, બહુ સુંદર મજાનું સાંખ્ય શાસ્ત્ર છે, પણ મને હવે મારો સમય રોકે છે. આવો કપિલ જન્મની આરતી પ્રસાદ લઈને આપણે કથાને વિરામ આપીએ, અને પછી પાછા બપોર પછી 3:30 વાગ્યાની કથામાં સાંખ્ય શાસ્ત્ર અત્રી અને અનસુયાને ત્યાં ભગવાન દત્ત દુર્વાસા ગર્વો ગિરનારને યાદ કરીએ, સતી દહનની કથા, અને આ કથામાં સાંજના આપણે જશું. આપણી વચ્ચે બાવાશ્રી પણ પધારશે, અને આરતી પ્રસાદ લઈએ. પેલા ફરીવાર કહું કે ભાયાણી પરિવાર અને દાંડ પરિવાર આપ બધા અહીંયા ભક્તો જે બેઠા છો ને, એમને હાર્દિક આમંત્રણ છે કે આ કથામાંથી કોઈ પ્રસાદ લીધા વગર પ્રસાદનો અનાદર કરશો નહીં, પ્રેમથી ભોજન કરી અને પછી જ જાજો. ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી નારી તુમારી જય જય હો, નારી તુમારી જય 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 શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. બોલીએ કપિલ ભગવાન, શ્રી વૃંદાવન બિહારી, શ્રી ગોવર્ધન નાથ, સદગુરુ ભગવાન શ્રી બુદ્ધનાથ મહાદેવ કી જય. કપિલનારાયણ પરમાત્માને નમઃ, પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કારો મે, હાથમાં ત્રાસ રાખો ભગવાનને પાંબળી વસ્ત્ર આપતી ભાવનાથી. ઓમ સુજાતો જ્યોતિખાસ સર્મવરૂથમાસદસ્વ વાસો અગ્ને વિશ્વરૂપ ગો સમયસ્વ વિભાવસો પૂર્વસ્વ વસ્ત્રોપ્ય વસ્ત્રમ સમર્પયામિ. બ્યાજ જોડી રાખો ભગવાનની આગળ આપણે સામગ્રી ધરાવેલી છે. ભગવાનને જમાડતી ભાવનાથી કે શર્કરા ખંડ ખાદ્યાને દધી ક્ષીર ઘૃતાને ચ આહારમ વક્ષભોજમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ પૂર્વસ્વ વાંગ્મય સ્વરૂપાય નમઃ નૈવેદ્યમ નિવેદયામિ. અથ નિરાજનમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજ દેવહાર કરામ સંતમ કલ્યાણ મિત્રે ભવમ વાહી સહિતમ કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજ દેવહાર સલાભ સંતમ હૃદયારવિંદે ભવમ ભવાનિ સહિતમ નમામિ. કર્પૂર પૂરે મનોહરેણ સુવર પાત્રો પ્રદીપ્ત ભાષા સહસંગ તેના વિરાધનાર્થે જગદીશ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરિયાણ
सर्व मंगल मंगलये श्री सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमो नमः पार्वती पदे हर हर महादेव। भागवत जी ने आरती पी लियो। हस्ति और देवार भी वंदनम। हस्ति और देवार भी वंदनम।